નમસ્કાર. 29 જૂન, નારાયણ સ્વામીની જન્મ જયંતિ. સંત વાણીના સમ્રાટ નારાયણ સ્વામીનો જન્મ સંત શુરા અને સતીની ભૌમકા એવા સૌરાષ્ટ્રના ગઢડા પાસેના આકડિયા ગામે તારીખ 29 જૂન 1938 રોજ પ્રભુ પરાયણ ગઢવી કુટુંબમાં થયો હતો. માતા પિતાએ તેમનું નામ શક્તિદાન રાખ્યું. સંત સ્વભાવના માતા પિતાના સત્સંગના સહવાસે તેમને ભક્તિરસ વારસામાં મળ્યો હતો. તેમની સ્મરણ શક્તિ પણ ખૂબ તીવ્ર. એક વખત ભજન સાંભળે એટલે યાદ રહી જાય. રાજકોટમાં એક ઉદ્યોગપતિને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરીએ રહ્યા. સાથે ડોંગરે મહારાજની ભાગવત કથામાં સંતવાણી આપવા પણ જાય. એક વખત શક્તિદાન જીવલેણ બીમારીમાંથી ચમત્કાર થયો હોય તેમ ઉગરી ગયા અને સાંસારિક જીવનનો ત્યાગ કરી સ્વામી નારાયણાનંદ નામ ધારણ કર્યું. કચ્છમાં ભયંકર દુષ્કાળ પડેલો એ વખતે નારાયણ સ્વામીએ ઠેર ઠેર સંતવાણીના કાર્યક્રમો યોજી જે ભંડોળ એકઠું થયું હતું એ પાંજરાપોળમાં અર્પણ કરી દીધું હતું. જૂનાગઢના શિવરાત્રિ મેળામાં પ્રતિ વર્ષ સંતવાણીનો કાર્યક્રમ થતો, જેમાં પૂજ્ય મોરારી બાપુ પણ નારાયણ સ્વામીના ભજનો સાંભળવા અચૂક આવે. તેમનું જાણીતું શિવ ભજન કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું હતું. આવા સુરના સ્વામી અલગારી ભજનિકનું ઈસવીસન 2000માં અવસાન થતાં ભજન સંગીત રાક બન્યું. સુમધુર કંઠ તેમણે ઈશ્વર તરફથી બક્ષિસમાં મળ્યો હતો. બીજા શબ્દમાં કહીએ તો તેમના કંઠમાં ઉપરવાળાએ કામળનો આખે આખો કુંભ ઠાલવી દીધો હતો, એટલે જ એમનો કંઠ મીઠાશનો મધપૂરો ઠાલવી જાણતું.